હેલો દોસ્તો ટેકનિકલ ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર હું કૃણાલ પ્રજાપતિ આપ સૌને આવકારું છું મિત્રો ધોરણ દસની પરીક્ષા અને બારની બોર્ડની પરીક્ષા હમણાં જ પૂરી થઈ છે હવે મિત્રો આપણે વાત કરીએ તો કે ભાઈ હવે એનું રિઝલ્ટ જે ઓનલાઈન આવે છે ઓનલાઈન આપણે કઈ રીતના ચેક કરું તો ઓનલાઈન રિઝલ્ટ ચેક કરવા માટે તમારે મિત્રો રોજે રોજ છાપું વાંચતા રહેવું પડશે ત્યારબાદ અત્યારે ડિજિટલ મીડિયાનો જમાનો છે તો એમાં જીએસસીબીની વેબસાઇટ પર પણ આની જાહેરાત આપવામાં આવે છે ત્યારબાદ ન્યૂઝ ચેનલોમાં પણ આની જાહેરાત આપવામાં આવે છે તો સૌ પ્રથમ આ જાહેરાત આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જીએસસીબીની વેબસાઇટ પર પરિપત્ર દ્વારા રિઝલ્ટ ક્યારે મુકાશે કઈ સાઇટ પર મુકાશે એની પ્રોપર માહિતી આપવામાં આવે છે બીજું માધ્યમ છે ન્યૂઝપેપરમાં પણ જાહેરાત એની આપવામાં આવે છે અને ત્રીજું છે ન્યૂઝ ચેનલ દ્વારા પણ એની જાહેરાત આપવામાં આવે છે મિત્રો જ્યારે અખબારી યાદી હોય એટલે ન્યૂઝપેપરમાં એમાં આવતું હોય તેમાં અખબારી યાદીમાં પણ આ રીતે માહિતી આપવામાં આવે છે અને જ્યારે તમે જીએસીબીની વેબસાઇટ ખોલો તેમાં પણ આ રીતે લખેલું હોય છે એમાં માહિતી આ રીતના આપેલી હોય કે તમારો એસએસસી બોર્ડ અથવા એચએસસી બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ પરિણામ ક્યારે આપવામાં આવશે કઈ તારીખે આપવામાં આવશે અને કેટલા વાગેથી શરૂઆત થશે એ બધી માહિતી તમને આપી દેવામાં આવે છે અને એમાં જો તમને કંઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર પણ તમને આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ન્યૂઝપેપરની વાત કરીએ તો ન્યૂઝપેપરમાં પણ તમને જે માહિતી પરિપત્રમાં બોર્ડના પરિપત્રોમાં હોય છે એ જ માહિતી ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલો દ્વારા પણ આપવામાં આવે છે હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો બોર્ડનું તમારે બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ તમારે જોવું હોય તો બે વેબસાઇટ છે એની એક છે ડબલ્યુ 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 ડોટ 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 ઇન અને બીજું છે ડબલ્યુ 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 ડોટ ડોટ નેટ ડોટ ઇન આ બે વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ તો તમે જ્યારે જીએસઈ વેબસાઇટ ખોલશો રિઝલ્ટ માટે ત્યારે આવા પ્રકારની કંઈક સ્ક્રીન ખુલશે એમાં તમારે એમાં તમારે આ સિરીઝ આવે છે એન્ટર સીટ નંબર લખ્યો છે તે આગળ સિરીઝ હશે એટલે તમારા હોલ ટિકિટમાં તમને જે કંઈ પણ સિરીઝ આવી હોય એ સિરીઝ તમારે ત્યાં આગળ નાખવાની રહેશે પસંદ કરવાની રહેશે બરાબર એમાં ડ્રોપડાઉન મેન્યુ દ્વારા તમે પસંદ કરી શકો છો કે અહીંયા તમારા એ સિરીઝ હોય બી સિરીઝ હોય જે કંઈ પણ તમારા હોલ ટિકિટમાં જે સિરીઝ હોય એ સિરીઝ તમારે નાખવાની રહેશે અને ત્યારબાદ અહીંયા જેના સાત આંકડાનો ડિજિટ હોય સીટ નંબર સાત આંકડા વાળો હોય તો એ નાખવાનો રહેશે અમુકમાં છ આંકડાનો હોય તો એ નાખવાનું રહેશે બરાબર તો આપણે આગળ જોઈએ તે પ્રમાણે અહીંયા ધારો કે એન્ટર સીટ નંબર અહીંયા છે એમાં સિરીઝ એ છે અને અહીંયા છ આંકડાનો લખ્યો એન્ટર સિક્સ ડિજિટ સીટ નંબર તો તમારે છ આંકડાનો સીટ નંબર હોય તો એ દાખલ કરવાનો રહેશે અને પછી જો તમે ગો બટન ઉપર ક્લિક આવો એટલે તમારે આવું પરિણામ તમારું ખુલી જાય છે જેમાં તમારે ખાસ જોવાનું મિત્રો કે તમે તમારો સીટ નંબર છે પછી આ તમારો જ સીટ નંબર છે કે નહીં એ ચકાસવાનું રહેશે ત્યારબાદ તમારું નામ સાચું છે કે નહીં એ ચકાસી લેવું પડે અને તમારા માર્ક્સ કેટલા તમે મેળવ્યા છે એ ઓપ્ટેન માર્ક્સ કહેવાય તમે મેળવ્યા હોય અને ટોટલ માર્ક્સ તમારા કેટલા માર્ક્સનું પેપર હતું એમાંથી તમે કેટલા મેળવ્યા છે અને છેલ્લે ટોટલ માર્ક્સ એનું ગ્રેડ બધું અહીંયા તમને બતાવી દેવામાં આવે છે બરાબર તમે પ્રેક્ટિકલમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એ બધો અહીંયા આ માહિતી આપવામાં આવે છે બરાબર મિત્રો તમે અમારો વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ જ રીતે જો તમને અમારો આ ચેન આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હોય તમારી ટેકનિકલ ગુજ્જુ માસ્ટર ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો